મિત્રો, આજે આપણે જાણીશું નરસિંહ મહેતા એવોર્ડ વિશે. દરેક કવિના ફોટા સાથે આપણે આ વિડીયો જોઈશું અને અંતમાં પ્રશ્નો પૂછીશું. નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે. આમ ભારત લેવલે સૌથી મોટો સાહિત્ય ક્ષેત્રે અપાતો એવોર્ડ છે જ્ઞાનપીઠ એવોર્ડ. એ સમગ્ર ભારતના ઉત્તમ સાહિત્ય બદલ, કોઈ પણ ભાષામાં ભારતની રચેલા ઉત્તમ સાહિત્ય બદલ આપવામાં આવે છે. અને આ એવોર્ડ ફક્ત ગુજરાતી ભાષા સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ પ્રદાન બદલ એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા દ્વારા ભવનાથ ખાતે આપવામાં આવે છે. એટલે આનું ટ્રસ્ટ છે જેનું નામ છે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ, એનું સંચાલન કરે છે અને એ જ એવોર્ડ આપે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત ઈસવીસન 1999ના વર્ષથી કરવામાં આવી છે. કેટલીક પરીક્ષામાં પૂછાઈ શકે કે નરસિંહ મહેતા એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી. 1999ના વર્ષથી. આ સન્માનમાં મહાનુભાવને 1,51,000 રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે, જે આપ બાજુના ફોટામાં જોઈ શકો કે નરસિંહ મહેતા એવોર્ડ કેવો આવે છે. સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવમાં છે રાજેન્દ્ર શાહ, જેમને 1999માં આ એવોર્ડ અર્પણ થયો હતો. તેમનો મશહૂર કાવ્યસંગ્રહ છે ધ્વનિ. રાજેન્દ્ર શાહને સૌ પ્રથમ આ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2000માં મકરંદ દવેને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવોમાં છે નિરંજન ભગત અને એક બુકના સંદર્ભથી ઉષ્ણસને પણ એ જ વર્ષે 2001માં નિરંજન ભગત સાથે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2002માં અમૃત ઘાયલને નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેઓ ખાસ કરીને ગઝલો લખે છે. ડૉક્ટર જયંત પાઠકને 2003માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમેશ પારેખ, જેમનો કાવ્યસંગ્રહ છે 6 અક્ષરનું નામ, એ રમેશ પારેખને 2004માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચંદ્રકાંત શેઠને 2005માં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાજેન્દ્ર શુક્લને 2006માં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો હતો. તેઓ પણ ખાસ કરીને ગઝલકાર લખે છે. નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવોમાં છે સુરેશ દલાલ, જેમને 2007માં આ એવોર્ડ અર્પણ થયો હતો. ચીનુ મોદીને, જેમનું ઉપનામ છે ઈર્ષ્યાદ, તેમને 2008માં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ભગવતીકુમાર શર્માને 2009માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અનિલ જોશીને 2010માં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો હતો. ભાનુપ્રસાદ પંડ્યાને 2011માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માધવ રામાનુજને 2012માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નલિન રાવળ અને એક પુસ્તકના સંદર્ભથી હરિકૃષ્ણ પાઠકને 2013માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હરીશ મીનાશ્રુને 2014માં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કર્યો હતો. મનોહર ત્રિવેદીને 2015માં આ એવોર્ડ અર્પણ થયો હતો. જલન માત્રી, જેઓ ખાસ કરીને ગઝલકાર છે, તેમને 2016માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2018માં તેમનું અવસાન થયું છે, તેથી આમનું પૂછાઈ શકવાની શક્યતા વધુ છે. જલન માત્રીને કયા છે આપવામાં આવ્યો હતો 2016. દલપત પઢિયારને 2017માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનોદ જોશીને 2018માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ તો મોટેભાગે છેલ્લા વર્ષનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, તેથી વિનોદ જોશીને 2018માં અર્પણ થયો હતો, યાદ રાખવા વિનંતી છે. હવે આપણે પ્રશ્નોત્તરી પૂછીએ. આમાં આપ નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો. આપને ફક્ત એ અથવા તો બી લખવાનું છે. હું આપના દરેક કોમેન્ટ્સ પણ જોઉં છું અને વાંચું પણ છું. મને ખુશી થાય છે કેટલાક મિત્રોએ સરસ મને પ્રોત્સાહનરૂપ કોમેન્ટ્સ આપી છે તે માટે. હવે પ્રશ્ન પૂછું છું. સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો હતો? ફરીથી રિપીટ કરું છું, આપ કોમેન્ટ્સમાં જણાવી શકો છો એ અથવા બી. સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો હતો? રાજેન્દ્ર શાહ, બી દલપત પઢિયાર. સરસ, હા સાચો જવાબ છે રાજેન્દ્ર શાહ. 1999માં સૌ પ્રથમ એમને એનાયત થયો હતો. બીજો પ્રશ્ન છે, વર્ષ 2018માં નરસિંહ મહેતા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? વર્ષ 2018માં નરસિંહ મહેતા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? એ અમૃત ઘાયલને, બી વિનોદ જોશીને. સમય છે આપની પાસે જવાબ લખવા માટે. હા સરસ, સાચો જવાબ છે વિનોદ જોશી. સરસ. જલન માત્રીને કયા વર્ષે નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો? ફરીથી રિપીટ કરું છું, જલન માત્રી સાહેબને કયા વર્ષે નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો? એ 2016, બી 2018. ફરીથી રિપીટ કરું છું, એ 2016, બી 2018. સરસ, સાચો જવાબ છે 2016માં. પ્રશ્ન 4, નરસિંહ મહેતા એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ છે? નરસિંહ મહેતા એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી, એટલે કે કયા વર્ષથી થઈ છે? એ 1999, બી 2000. ફરીથી રિપીટ કરું છું, એ 1999માં, બી 2000. હા સરસ, સાચો જવાબ છે 1999માં, જે સૌ પ્રથમ રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો અને તેમનો કાવ્ય સંગ્રહ છે ધ્વનિ. સૌ પ્રથમ એમનો કાવ્ય સંગ્રહ છે ધ્વનિ. પ્રશ્ન 5, નરસિંહ મહેતા એવોર્ડ વર્ષમાં ક્યારે આપવામાં આવે છે? નરસિંહ મહેતા એવોર્ડ વર્ષમાં ક્યારે આપવામાં આવે છે? એ અમાસની સાંજે, બી શરદ પૂર્ણિમાની સાંજે. ફરીથી રિપીટ કરું છું, એ અમાસની સાંજે, બી શરદ પૂર્ણિમાની સાંજે. એ અથવા બી જ લખવાનું છે ફક્ત. સરસ સરસ, સાચો જવાબ છે
બી શરદ પૂર્ણિમાની સાંજે. નરસિંહ મહેતા એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? દરેક એવોર્ડ આપનાર એક સંસ્થા હોય, એનું નામ હોય. નરસિંહ મહેતા એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? એ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ, બી આરાધના ટ્રસ્ટ. એ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ, બી આરાધના ટ્રસ્ટ. સરસ. સાચો જવાબ છે એ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ. આરાધના ટ્રસ્ટ છે એ કલાપી એવોર્ડ આપે છે, અને એ નામની સંસ્થા જે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ છે, તે નરસિંહ મહેતા એવોર્ડ દર વર્ષે આપે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો મિત્રો, મારી ચેનલ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી ચેનલ છે, અને આપને સતત આ ચેનલ દ્વારા તમામ પરીક્ષાની તૈયારી કરતા વિડીયો મળી રહેશે, જેવી કે જીપીએસસી ક્લાસ 1, 2, ટેટ, ટાટ, ટાટ હાયર સેકન્ડરી, દરેકની આપ આ વિડીયો દ્વારા તૈયારી કરી શકો છો. ખાસ કરીને નેટ સ્લેટ અને જીપીએસસીનો સિલેબસ કવર કરવાની મારો પ્રયત્ન છે. આ સિવાય જેઓ બીએ કરે છે, એમએ કરે છે, એમાં પણ આ બધા કવિ અને સાહિત્યકારો આવે છે. તમામ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો માટે આ ચેનલ ગુજરાતી સાહિત્ય જે ચેનલ છે, તે 100થી પણ વધુ આના ઉપર વિડીયો છે, સૌથી વધુ વિડીયો છે ગુજરાતી સાહિત્યના. તો આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના વિચારો પણ નીચે કોમેન્ટ્સ બોક્સમાં જણાવો. કોઈ આપનો સુઝાવ હોય એ પણ જણાવી શકો છો. મને ખુશી થાય છે આપની કોમેન્ટ્સ જોઈને કે સારા સારા વિચારો આપનામાં પડેલા છે. કોઈ આઈડિયા હોય કે આ સર અમારે આ વિડીયોની જરૂર છે આ સાહિત્યકાર વિશે, અથવા તો આ સાહિત્ય સંસ્થા વિશે, અથવા તો કોઈ કવિતાની સમજ, અથવા તો કોઈ ગ્રામર વિશેનો કોઈ ટોપિક હોય, તો પણ આપ જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.